રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાને જ્યારે સ્વચ્છ નગરપાલિકાનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે જ ઉપલેટા નગરપાલિકાએ જાહેર જનતાને વચન આપ્યું હતું કે દરેક દુકાન અને દરેક ઘર દીઠ બબ્બે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે ત્યારે ઉપલેટા શહેરમાં પણ સ્વચ્છતા અંતર્ગત વેપારીઓ તેમજ જાહેર જનતાને દુકાન અને તેમજ ઘર દીઠ બબ્બે ડસ્ટબિન વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાને સ્વચ્છ નગરપાલિકાનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાએ જાહેર જનતાને વચન આપ્યું હતું કે દરેક દુકાન અને ઘર દીઠ બે ડસ્ટબિન આપવામાં આવશે જેનું આજ રોજ અક્ષરસ પાલન કરીને વેપારીઓને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બ્લુ કલરના ડસ્ટબિનમાં સુકો કચરો અને લીલા ડસ્ટબિનમાં ભીનો કચરો નાખવાનો રહેશે દરેક વેપારી તેમજ જનતાને તે જે તે આપેલા કચરાપેટીમાં જ કચરો નાખવાનો રહેશે જ્યારે પણ નગરપાલિકાના ટિપરવાન આવે ત્યારે તેમાં કચરો નાખવાનો રહેશે જ્યાં ત્યાં ગંદકી ન કરતા આપણે સૌ ડસ્ટબિનનો જ ઉપયોગ કરીને ઉપલેટાને સ્વચ્છ અને હરિયાળું બનાવીએ તેવી અપીલ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી અત્યારે વેપારીઓને ડસ્ટબિન આપવાનું શરૂ કર્યું છે બે ત્રણ દિવસમાં જ વોર્ડ વાઇઝ ઘરે ઘરે ડસ્ટબિનનું પણ વિતરણ કરવામાં આવશે તેવું ઉપલેટાના પ્રમુખે જણાવ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા તેમજ પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા પૂર્વ ઉપપ્રમુખ રણુભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ ચંદ્રવાડિયા જીટીવી ન્યૂઝ ઉપલેટા